ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. હવે અવિભાજ્ય અવયવ કયા છે તે સમજીએ. તો જેને માત્ર બે જ અવયવ હોય તેને અવિભાજ્ય અવયવ કહે છે. તો બેના ખાલી બે જ અવયવ છે, એક અને બે. ત્રણના પણ બે જ અવયવ છે, એક તારી ત્રણ, બીજા કોઈ અવયવ છે નહીં. પાંચના ખાલી બે અવયવ છે, એક અને પાંચ. સાતના અવયવ તો એક અને સાત. અગિયારના પણ બે અવયવ છે, એક અને અગિયાર. તેરના પણ બે અવયવ છે, એક અને તેર. સત્તરના પણ બે અવયવ છે, એક અને સત્તર. ઓગણીસના બે અવયવ છે, એક અને ઓગણીસ. તો જેને માત્ર બે જ અવયવ હોય, પહેલો અવયવ એક અને બીજો સંખ્યા પોતે, તો જેને માત્ર બે જ અવયવ હોય તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહે છે. તો અવિભાજ્ય સંખ્યા કઈ છે તો તમારે યાદ રાખવાની છે, બે, ત્રણ, પાંચ, સાત, અગિયાર, તેર, સત્તર અને ઓગણીસ. અવિભાજ્ય સંખ્યા બે, ત્રણ, પાંચ, સાત, અગિયાર, તેર, ઓગણીસ છે. એમ પણ આગળ ઘણી બધી અવિભાજ્ય સંખ્યા આવશે. એક એ અવિભાજ્ય સંખ્યા નથી, કારણ કે તેને એક જ અવયવ છે. તો તેને વિશિષ્ટ સંખ્યા કહે છે. એક વિશિષ્ટ સંખ્યા છે. હવે વિભાજ્ય સંખ્યા જોઈએ તો ચાર. તો ચારના એક પણ અવયવ આવે, બે પણ અવયવ આમાં આવશે અને સંખ્યા પોતે. તો ચાર એ વિભાજ્ય સંખ્યા છે. ચાર વિભાજ્ય સંખ્યા છે. છના અવયવ જોઈએ તો છમાં એક અવયવ આવે છે, બે અવયવ આવે છે, ત્રણ અવયવ આવે છે અને સંખ્યા પોતે છ. તો એક, બે, ત્રણ અને છ. તો બેથી વધારે અવયવ આવે છે તો આવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. યાદ રાખો, અવિભાજ્ય સંખ્યાને માત્ર બે જ અવયવ હોય અને વિભાજ્ય સંખ્યાને બેથી વધારે અવયવ હોય છે. જો અવિભાજ્ય સંખ્યા ધારો કે આપણે પાંચ લઈએ તો એને બે જ અવયવ હશે, એક અને પાંચ. તો એ સૌથી નાનામાં નાનો અવયવ એક અને મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે. તો તમારે અવિભાજ્ય સંખ્યાઓ યાદ રાખવાની છે. અઠ્યાવીસના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. તો પહેલું છે સાત ચોક અઠ્યાવીસ. તો સાત થઈ ગયા, પણ આના પણ બે ભાગ પડે છે, બે દૂ ચાર. તો અઠ્યાવીસના અવિભાજ્ય અવયવ છે સાત, બે અને બે. ચોવીસના અવિભાજ્ય અવયવ કયા કયા છે તો ચાર, છંગ, ચોવીસ. તો આના પણ બે ભાગ પડશે, બે દૂ ચાર ગુણ્યા છના પણ બે ભાગ પડશે, બે તારી છ. તો ચોવીસના અવિભાજ્ય અવયવ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ છે. બત્રીસના અવિભાજ્ય અવયવ કયા છે તો ચાર, અઠ્ઠા, બત્રીસ, આઠ, ચોક, બત્રીસ. તો આપણે લખીશું આઠ, ચોક, બત્રીસ. કોઈ પણ ઘડિયાઓ બોલવાનો, એમાં બત્રીસ આવવો જોઈએ. હવે આઠના પણ બે ભાગ પડશે, તો બે ચોક આઠ. અને ચારના પણ બે ભાગ પડશે, બે દૂ ચાર. આના બે ચોક આઠ.
હવે અહીં બેના ભાગ નથી પડતા, પણ આના ભાગ પડશે, બે દૂ ચાર ને બે પાછળ પણ બે છે બે, તો 32ના અવિભાજ્ય અવયવ બે દૂ ચાર દૂ આઠ દૂ સોળ દૂ 32 થશે. 36ના અવિભાજ્ય અવયવ ગુણાકારની રીતે શોધીએ તો 18 દૂ 36, તો બેના ભાગ નહીં પડે પણ 18ના પડશે, બે નવા 18, આ બે પાછળ લખી દેવાના, બેના ભાગ નહીં પડે, બેના ભાગ નહીં પડે પણ 3ના બે ભાગ પડશે, 3 તારી 9, બે ઉપર આ બે છે એ પણ લખી દીધા, તો 2 તારી 6 તારી 18 દૂ 36. તો 36ના ગુણાકારની રીતે અવયવ પાડતા 2 3 3 અને 2 જવાબ મળશે. 40ના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ શોધીએ તો 40 8 5 40 થાય, 10 4 40 થાય, તો લખીએ 4 2 40, તો 4ના પણ બે ભાગ પડશે, 2 2 4, આના પણ બે ભાગ પડશે, 2 5 10, તો 40ના અવયવ થશે 2 2 4 2 8 5 40. 40ના આપણે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ મેળવીશું તો 2 2 4 2 8 5 40 થશે. હવે આપણે 52ના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ શોધીએ તો 52 કયા ઘડિયામાં આવે છે, તો 13 4 52, 13 4 52, તો 4ના પણ બે ભાગ પડશે, 2 2 4, 13ના કોઈ ભાગ પડતા નથી, 13 પોતે અવિભાજ્ય અવયવ છે, તો 52ના અવિભાજ્ય આવશે 2 × 2 × 13, 13 2 26 2 52, અથવા 2 2 4 × 13 = 52. 56ના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ શીખીએ તો 56 કયા ઘડિયામાં આવે છે, તો 8 7 56. હવે 7ના કોઈ ભાગ પડશે નહીં, કારણ કે 7 પોતે અવિભાજ્ય સંખ્યા છે, તો 8ના ભાગ પડશે, તો 2 4 8 × 7. હવે આમાં 2ના ભાગ નહીં પડે, 7ના ભાગ નહીં પડે પણ 4ના ભાગ પડશે, 2 2 4, 2 અને 7. હવે જુઓ 56ના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ 2 2 4 2 8 7 56 મળશે. હવે આપણે 80ના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ શોધીશું. 80 કયા ઘડિયામાં આવે છે, 8 દાન 80 16 5 80, તો આપણે લખીશું 8 દાન 80, તો 8ના પણ ભાગ પડશે, 2 4 8 ગુણ્યા 10ના પણ ભાગ પડશે, 2 5 10. હવે 4ના પણ ભાગ પડે છે, 2 2 4, 2 5ના ભાગ પડતા નથી, તો 80ના અવિભાજ્ય અવયવ 2 2 4 2 8 2 16 5 80 થશે. હવે આપણે 81ના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ સમજીએ તો 81 કયા ઘડિયામાં આવે છે, તો 9 9 81, 9ના પણ ભાગ પડશે, 3 તારી 9, 3 તારી 9, તો 81ના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ 3 તારી 9 તારી 27 તારી 81 થશે, 3 તારી 9 તારી 27 તારી 81,
ત્રણ તારી નવ તારી સત્યાવીસ તારી એક્યાસી, તો એક્યાસીના આ અવિભાજ્ય અવયવ છે અને તે પણ આપણે ગુણાકારની રીતે શોધેલા છે. છન્નુંના અવિભાજ્ય અવયવ શોધીએ તો બાર અઠા છન્નું, બાર ગુણ્યા આઠ બરાબર છન્નું, તો બારના પણ બે ભાગ પડશે, બે છંગ બાર, ગુણ્યા ચારના પણ બે ભાગ પડશે, બે ચોક આઠ. હવે આગળ જોઈએ, બેના કોઈ ભાગ પડતા નથી કારણ કે બે પોતે જ અવિભાજ્ય અવયવ છે. ત્રણના ભાગ પડે છે, બે તારી છ, બે લખી દેવાના. ચારના બે ભાગ પડશે, બે દૂ ચાર. તો છન્નુંના અવિભાજ્ય અવયવ બે દૂ ચાર તારી બાર દૂ ચોવીસ દૂ અડતાલીસ દૂ છન્નું થશે. હવે આપણે 66ના અવિભાજ્ય અવયવ જોઈએ તો અગિયાર છંગ છાસઠ, અગિયાર છંગ છાસઠ અથવા છ ગુણ્યા અગિયાર કરીશું તો પણ છાસઠ આવશે. તો છના બે અવયવ પડે છે, બે તારી છ, અગિયાર પોતે અવિભાજ્ય સંખ્યા છે માટે તેના અવયવ પડશે નહીં. તો છાસઠના અવિભાજ્ય અવયવ બે તારી છ ગુણ્યા અગિયાર બરાબર છાસઠ થશે. સોના અવિભાજ્ય અવયવ ગુણાકારની રીતે શીખીએ. સોના સો કયા ઘડિયામાં આવે છે, તો દસે દાન સો, તો દસના પણ બે ભાગ પડશે, બે પંચા દસ, ગુણ્યા બે પંચા દસ. તો સોના અવયવ પડશે, બે પંચા દસ દૂ વીસ પંચા સો, અથવા તો બે દૂ ચાર પંચા વીસ પંચા સો. આ બંને સાચું છે. હું માનું છું કે તમને ગુણાકારની રીતે કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડતા આવડી ગયું હશે. તો ફરી મળીશું આવતા તાસમાં. થેન્ક યુ, આભાર, ધન્યવાદ. આવજો.